તો પ્રશ્ન સાત માં નીચેના આકારોના ક્ષેત્રફળ શોધો અને લખો તો ચોરસ છે એક ચોરસ સેમી કહેવાય બરોબર કેમ કે એનું એનું જે માપ છે એક સેમી બાય એક સેમી નું છે તો હવે આપણે અહીંયા ગણી લઈશું કે અહીંયા કેટલા ચોરસ આપેલા છે તો અહીંયા કુલ ત્રણ આખા છે અહીંયા આ અડધા ઉપર છે બરોબર અને આ અડધા જેવો છે આ પણ અડધો છે અને આ અડધા કરતા ઓછો છે તો આમ બધાનું કુલ ભેગું કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ જે આકાર આપેલો છે એનું ક્ષેત્રફળ અહીંયા છ ચોરસ સેમી એના પછી જે બીજો આકાર છે છે ચોરસ પ્રથમ જે આકાર હતો એ ત્રિકોણનો આકાર હતો બીજો જે છે વિદ્યાર્થી મિત્રો એ ચોરસ આકાર છે ચોરસ એટલા માટે કેમ કે એની જે લંબાઈ છે એ ત્રણ સેમી છે અને પહોળાઈ પણ ત્રણ સેમી છે માટે આ જે ચોરસ આ જે આકાર છે એને આપણે ચોરસ કહીશું હવે આનું ક્ષેત્રફળ કેટલું થશે તો ચોરસનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ થાય એટલે કે નવ ચોરસ સેમી ક્ષેત્રફળ થશે અને એની અંદર આપણે જોઈએ તો નવ ખાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આ રીતે એની અંદર નવ ખાના છે એટલે આ જે આકાર છે ચોરસ એનું ક્ષેત્રફળ નવ ચોરસ સેમી થશે તો અહીંયા આપણે જે ખાના આપેલા છે એની અંદર આપણે લખવાનું છે એનું ક્ષેત્રફળ ચો સેમી પછી બી અંદર આપણે લખીએ નવ ચોરસ સેમી એના પછી આગળ આપણે જોઈએ જે ક આકાર છે એનું ક્ષેત્રફળ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બે જે ચોરસ છે આખા છે એના પછી આ અધૂરો છે ચોરસ આ પણ અધૂરો છે આ પણ અધૂરો છે ને આ પણ તો એ રીતે આપણે જોઈએ તો આ જે ચોરસ છે એનું ક્ષેત્ર મિત્રો અહીંયા બે અને બે ચાર તો ચાર ચોરસ સેમી થશે બરોબર કેમ કે આ બે અને બીજા ચાર ના અડધા કરીશું તો બે બે અને બે ચાર ચોરસ સેમી થશે તો અહીંયા આપણે લખી દઈએ ચાર ચોરસ સેમી ચાર ચોરસ સેમી એના પછી અહીંયા આપણે જોઈએ ઈ આકાર આપેલો છે એના પહેલા ડ આકાર આપેલો છે તો ડ આકારનો આપણે જોઈ લઈએ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું તો 1 2 3 4 5 6 આકાર આખા છે ચોરસના અને બે ચોરસ અડધા અડધા છે એટલે કે 6 અને બે ના અડધા કરીએ તો 1 6 અને 1 7 વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 1 એટલે કે 7 ચોરસ સેમી ક્ષેત્રફળ થશે તો આપણે અહીંયા નીચે લખી દઈએ કે સાત ચોરસ સેમી ક્ષેત્રફળ થશે ચોરસ સેમી એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો ઈ આવે છે તો ઈ નું આપણે ચાલો ગણી દઈએ તો અહીંયા સૌથી પહેલા આપણે જે આખા ચોરસ આપેલા છે એ ગણી દઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ બરોબર સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર છે તો એક બે ત્રણ ચાર પાંચ છ તો છ ના અડધા આપણે કરીશું તો ત્રણ થશે એટલે કે અઢાર વત્તા ત્રણ બરાબર એકવીસ ચોરસ સેમી એનું ક્ષેત્રફળ ચોરસ આપણે જોઈએ એક બે ત્રણ ચાર બરોબર અને અડધા આપણે જોઈશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તો વિદ્યાર્થી મિત્રો અડધા છે આઠ બરોબર તો આઠ ના અડધા કરીશું ચાર અને આખા પણ ચાર છે તો ચાર ને ચોરસ સેમી ક્ષેત્રફળ થશે તો આ રીતે તમારે ક્ષેત્રફળ શોધવાનું છે તો અહીંયા આપણે લખી દઈએ આઠ ચોરસ સેમી બરોબર એના પછીનો દાખલો આપણે જોઈશું હવે

ક્ષેત્રફળ ધરાવતો આકાર દોરવાનો હતો એટલા માટે મેં ગુલાબી વાળો બનાવ્યો છે ચોરસ સેમી ક્ષેત્રફળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ચોરસ આખા થઈ ગયા હવે અહીંયા બે ચોરસ્યામી ક્ષેત્રફળ હજી આપણે બનાવવાનું છે તો અહીંયા જોઈએ તો ચાર ચોરસ છે ને અડધા છે તો ચારના અડધા કરીશું તો બે તો આપણી પાસે આઠ હતા અને બીજા બે બરોબર 4 ના અડધા બે તો 8 ને બે દસ ચોરસ સેમી આપણને ક્ષેત્રફળ મળી ગયું તો આનો આકાર આપણે આ રીતે કંઈક બનાવ્યું છે તમે બીજી રીતે બનાવી શકો છો એવો આકાર કે જેનું ક્ષેત્રફળ દસ ચોરસ સેમી થાય આજ રીતે બનાવવો જરૂરી નથી હવે ચાર ચોરસ સેમી ક્ષેત્રફળ કરવા માટે મેં આકાર બનાવ્યો છે અહીંયા તમે જોઈ શકો એક બે ત્રણ આખા છે અને બે અડધા ત્રણ અને બે અડધાનો એક એટલે કે ચાર ચોરસ સેમી આપણને મળી ગયું અહીંયા ત્રણ વત્તા એક બરાબર ચાર ચોરસ સેમી ક્ષેત્રફળ મળી ગયું તો આ રીતે અહીંયા ગુલાબી કલરની લીટી દોરીને ચારે ચાર વિદ્યાર્થી મિત્રો અહીંયા અડધા ચોરસ બનાવ્યા તો ચારે ચાર અડધા ચોરસ છે તો એના અડધા કરીશું તો બે થશે તો આપણને મળી ગયા બે ચોરસ સેમી ક્ષેત્રફળ તમે બીજી રીતે પણ અહીંયા શોધી શકો છો બરોબર દાખલો જોઈએ વાળા છ આકારને ગ્રીડમાં અલગ અલગ રીતે ગોઠવી તેનું ક્ષેત્રફળ લખો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે છ અલગ અલગ પ્રકારે છ ચોરસ વાળા હવે એનું ક્ષેત્રફળ શોધવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે દરેક આકારની અંદર છ ચોરસ છે બરોબર દરેકની અંદર છ ચોરસ છે તમે જોઈ શકો છો બરોબર હવે એનું ક્ષેત્રફળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે સમજ્યા એમ એક ચોરસનું ક્ષેત્રફળ એક ચોરસ સેમી થાય તો છ ચોરસ હોય તો એનું ક્ષેત્રફળ છ ચોરસ સેમી થાય તો અહીંયા દરેક જે આકાર છે મિત્રો એનું જે ક્ષેત્રફળ છે એ છ ચોરસ સેમી થશે છ ચો સેમી બરોબર આનું પણ છ ચોર સેમી દરેકનું ક્ષેત્રફળ છ ચોરસ સેમી થશે એના પછી દસમો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે આઠ ચોરસ સેમીનો લંબચોરસ છે બે સીધી લીટી દોરી આપેલ લંબચોરસને એક નાના લંબચોરસ અને સરખા ત્રિકોણમાં વિભાજીત કરો બનતા નવા આકારોના ક્ષેત્ર પર શોધો અને લખો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે લંબચોરસ આપેલો છે આઠ ચોરસ સેમીનો જેની અંદર આઠ નાના નાના ચોરસ છે અને બે સીધી લીટી દોરી અને એક લંબચોરસ બરોબર તો અહીંયા આ જોઈએ તો એક સીધી લીટી દોરવાથી બે લંબચોરસ થયા વળી એક બીજી સીધી લીટી આ રીતે તો બે નાના નાના ત્રિકોણ થયા બે બંને ત્રિકોણો સરખા છે હવે તેનું આપણે ક્ષેત્રફળ લખીએ મિત્રો તો નવા જે લંબચોરસ છે નવો લંબચોરસ એનું ક્ષેત્રફળ જોઈએ તો આખો જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ અહીંયા આઠ ચોરસ સેમી છે તો વચ્ચે લીટી કરવાથી બંને અડધા અડધા થઈ જશે ભાગ તો આનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો ચાર ખાના છે એટલે ચાર ચોરસ સેમી થશે બરાબર તો આનું ક્ષેત્રફળ થશે ચાર સેમી હવે ઉપરનો જે ભાગ છે આખો વિદ્યાર્થી મિત્રો એ પણ ચાર ચોરસ એમી થાય બરાબર પરંતુ એમાં પણ વચ્ચે કાઢી લીટી દોરવાથી બે ત્રિકોણ થઈ ગયા તો ચાર ચોરસ સેમી ના અડધા અડધા કરીએ તો બંને જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ બે સેમી અને બીજા ત્રિકોણનું પણ બે ચોરસ સેમી એટલું ક્ષેત્રફળ થશે બરોબર તો આ રીતે આપણે લખવાનું છે એના પછી અગિયારમાં જોઈએ નીચેનામાંથી કોની પરિમિતિ વધારે છે તેની નીચેના બોક્સની અંદર ખરું કરવાનું છે તો અહીંયા આપણે જોઈએ તો પુસ્તક આપેલું છે અને એક ટેબલ છે તો અહીંયા મિત્રો ટેબલ એ મોટું હોય છે પુસ્તક કરતો હોય તો એની પરિમિતિ વધારે થશે આપણે માપ આપેલું નથી એટલે આપણે અહીંયા અંદાજિત લખવાનું છે કે ટેબલ મોટું હોય બરોબર અને અહીંયા એની પરિમિતિ વધારે થશે તો અહીંયા આપણે ખરું કરીએ એના પછી આપણે આગળ જોઈએ તો બારમો દાખલો નીચેના આકારોમાં સાયંકીત ભાગનું ક્ષેત્રફળ શોધો અને લખો તો જો છાયા કરેલી છે એટલે કે જો ભાગની અંદર કલર પૂરેલો છે એનું ક્ષેત્રફળ આપણે શોધીને લખવાનું છે તો અહીંયા આખો ભાગ જોઈશું વિદ્યાર્થી મિત્રો અહિયાં તો કુલ આઠ ખાના છે એમાંથી ચાર ખાનામાં રંગ કરેલો નથી અને ચાર ખાનાની અંદર રંગ કરેલો છે તો ચાર ખાનાની અંદર કલર કર્યો હોય તો મતલબ એક ખાનું એટલે એક ચોરસ સેમી ક્ષેત્રફળ તો ચાર ખાના એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર ચોરસ સેમી ક્ષેત્રફળ થાય આખો જે લંબ ચોરસ છે એનું ક્ષેત્રફળી થશે ત્રણ સેમી પહોળાઈ નો આ ચોરસ છે તો એનું ક્ષેત્રફળ ત્રણ તારી નવું થાય પરંતુ એમાં વચ્ચે એક લીટી દોરી છે જેથી ચોરસના બંને સરખા ત્રિકોણ થઈ ગયા તો બંને સરખા ત્રિકોણ છે માટે કુલ આનું ક્ષેત્રફળ આખા ચોરસનું નવ ચોરસ સેમી હતું તો એના અડધા ભાગનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો ચાર પોઈન્ટ પોસ્ટ છે ચાર પોઇન્ટ પોચ ચોરસ સેમી બરોબર તો આ રીતે એનાથી અડધું કરવાનું છે એના પછી નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ શોધો અને લખો તો અહીંયા જે આકાર આપેલા છે એનું ક્ષેત્રફળ આપણે એક ચોરસનું ક્ષેત્રફળ એક ચોરસ સેમી છ ચોરસ ક્ષેત્રફળ છ ચોરસ સેમી બરોબર પછી બીજા નંબરનો આકાર બ તો અહીંયા ચાર ને એક પાંચ પાંચ ચોરસ સેમી બરોબર પછી ક તો એની અંદર ચાર આપેલા છે તો ચાર ચોરસ બરોબર એક ચોરસ નું ક્ષેત્રફળ ક્ષેત્રફળ એક ચોરસ સેમી માટે ચાર ચોરસ આપેલા છે માટે એનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી હવે ડ આકાર જોઈએ તો આની અંદર એક બે ત્રણ ચાર પાંચ અને આ છ તો એનું ક્ષેત્રફળ થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો છ ચોરસ સેમી આકાર અલગ અલગ હોય છે આપણે ચોરસ ગણવાના છે અહિયાં ઈનું જોઈએ તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ ચોરસ સેમી તો આ રીતે આપણે ગણી ગણીને ક્ષેત્રફળ લખવાના છે બરોબર